જુઓ તમામ ખબરો માત્ર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ. તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અનેક સરકારી ઓફિસોની મુલાકાત લીધી અને ઓફિસમાં જોવા મળતી અનિયમિતતાને લઈને મંત્રીએ કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદીની માફક મંત્રી પ્રદીપ પરમારે પણ ખેડા જિલ્લાના નડિયાદમાં સરકારી ઓફિસોની ઓચિંતી મુલાકાત લીધી, જેના કારણે કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી ગયો. કારણ કે અમુક કર્મચારીઓ ફરજ પર હાજર ન હતા તો અમુક કર્મચારીઓએ ઓફિસમાં જ ગંદકી કરી હતી, જેને લઈને મંત્રી પ્રદીપ પરમાર ભડક્યા હતા અને તેઓએ ગેરહાજર રહેનાર અનિયમિત રહેનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સામાજિક ન્યાય અધિકાર વિભાગના મંત્રી તરીકે જે મારો વિભાગ આવે છે, હું જે જિલ્લામાં જે શહેરમાં જઉં છું, જિલ્લાની અંદર કચેરીની હાલત એની જે પ્રમાણેની વ્યવસ્થા હોય એ વ્યવસ્થા હું જોઉં છું. ત્યાં નજીક આવેલી છાત્રાલય, આશ્રમ શાળા કે અમારી પોતાની જે અમે સ્વયં સંચાલિત સ્કૂલો છે, અમારી નિવાસી શાળાઓ, એની સરપ્રાઇઝ વિઝિટ લઈને એની અંદરની દીકરીઓ દીકરાઓને જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને એમને જે જેમનો અધિકાર છે એ વસ્તુ સંપૂર્ણ વસ્તુ એમને પ્રાપ્ત થાય એ દિશામાં અમારી સરકાર કામ કરી રહી છે. જે અધિકારી મહિને 15 દિવસે એક શાંતિ અરજી હાજીબદમાં પોતાની સહી કરીને પોતે ત્યાં હાજર છે એવું પ્રસ્થાપિત કરતા હશે એવા અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવશે. ખેડાથી ગુજરાત તક માટે 43 શાહનો અહેવાલ.